મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? દરેક જણ મજામાં ને? આગળના વિડિયોમાં આપણે શું જોતા હતા? શું શોધ્યું હતું આપણે? ખેતરની ફળતે વાડ બનાવવી અને તેના માટે કેટલા તારની જરૂર પડશે. અને ત્યાર પછીના વિડિયોમાં શું જોયું હતું આપણે? કે ખેતરનું માપ આપણે કઈ રીતે જોઈ શકીએ, એટલે કે ખેતરનું માપ કાઢતા શીખ્યા. હવે આજે આપણે થોડુંક આગળ વધીએ. આજે આપણે ચોપડીની અંદર પાના નંબર 152 ઉપર જોઈશું. એની અંદર તમને શું આપ્યું છે? જો ચંદુના પિતાજી વૃદ્ધ યુવા માણસ તરીકે તેના ગામમાં ઓળખાય છે. 70 વર્ષની ઉંમરે પણ તે એકદમ તંદુરસ્ત છે. શું તમે તેનું રહસ્ય જાણો છો? આપણને ખબર હોય તો જૂના આપણા જે વૃદ્ધ માણસો છે તે આપણા કરતા વધારે જીવે છે. કેમ? કારણ કે પહેલાના સમયના લોકો શું કરતા હતા? કામ કરતા હતા, વધુ પડતી ખેતીમાં મહેનત કરતા હતા. અને તેઓનો ખોરાક પણ કેવો હોય? જે આ લોકો પાક ઉગવે છે ખેતરમાં તે પ્રકારનો હોય. જ્યારે અત્યારના જમાનામાં કેવો થઈ ગયો છે? આપણો ખોરાક હાઇબ્રિડ થઈ ગયો છે, બધું દવાઓ દ્વારા પકવવામાં આવે છે, જેના કારણે આપણું આયુષ્ય પણ ઘટે છે. બરાબર? તો પહેલાના સમયના જે માણસો હતા તે તંદુરસ્ત, મજબૂત અને ટકાઉ હતા. અને આમ લાંબા સમય સુધી તેઓને કોઈ પણ લાઠીની લાકડીએ પકડીને ચાલવાની જરૂર પડતી ન હતી. જ્યારે અત્યારના માણસ 50 વર્ષનો થાય એટલે એને લાકડીની જરૂર પડવા માંડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે દાદા દાદી હતા તે ઘણા લાંબા સમય સુધી જીવ્યા. એનું રહસ્ય શું હતું? કે એનું રહસ્ય જ હતું કે તેઓ સખત મહેનત કરતા હતા, આખો દિવસ ખેતરમાં કામ કરતા હતા. એવી જ રીતે આ ચંદુના જે પિતાજી છે તે પણ શું કરતા હતા? 70 વર્ષના છે, છતાં પણ તેઓ એકદમ યુવાન છે. તેઓને કોઈ પણ વસ્તુને પકડીને ચાલવાની ટેવ નથી. તેઓ પોતાની જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે છે. તો તેનું રહસ્ય શું હતું? તેનું રહસ્ય એ હતું કે ચંદુના પિતાજી દરરોજ સવારે તેમનું જે ખેતર હતું તેની ફરતે ચાલવા જતા હતા, એટલે કે આંટો મારતા હતા. તે દરરોજ સવારે ખેતરની ફરતે ચાલે છે. તે ચંદુના ખેતર ફરતે રોજ 4 ચક્કર મારે છે. તો ચંદુના જે પિતાજી હતા તેમનું રહસ્ય શું હતું? કે તેઓ રોજ સવારે ખેતરની ફરતે ચાલતા હતા. અને કેટલા ચક્કર લગાવતા હતા? 4 ચક્કર લગાવતા હતા. તો તેમણે કુલ કેટલું અંતર કાપ્યું હશે? તેઓ કેટલું અંતર 4 ચક્કર લગાવતા હતા. હવે તમે જોઈ શકો છો આ રીતે ખેતર છે, ખેતર લંબચોરસ છે. આ બાજુનું માપ કેટલું છે? 100 મીટર. આ પણ છે 100 મીટર. આ બાજુનું માપ છે 150 મીટર અને આ બાજુનું માપ છે 150 મીટર. તો કુલ ખેતર કેટલા? કુલ ખેતરની હદ કેટલી છે તે આપણે જોઈએ. 100 અને 100 200, બરાબર? 100 મીટર અને 100 મીટર 200 મીટર, 150 અને 150 એટલે 300. 300 અને 200 કેટલા થઈ ગયા? 500 મીટર, બરાબર? એટલે આ ખેતરની હદ કેટલી હતી? 500 મીટર. એવા ચંદુના પિતાજી કેટલા આટા મારતા હતા? 4 આટા મારતા હતા. કેટલા આટા મારતા હતા? 4 આટા મારતા હતા. હવે 500 મીટરના 4 આટા એટલે કેટલા થઈ ગયા? 2000 મીટર. કેટલા થઈ ગયા? 2000 મીટર. હવે આપણને ખબર છે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. આથી 2000 મીટર બરાબર 2 કિલોમીટર. એટલે ચંદુના પિતાજી દરરોજ સવારે 2 કિલોમીટર ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે પણ જો સવારમાં સમય હોય અને આપણી આજુબાજુ પણ જો કોઈ ખેતર જોવા મળતું હોય, કોઈ ગાર્ડન હોય, તો આપણે પણ સવારમાં ત્યાં ચાલવા માટે જવું જોઈએ. એનાથી શું થાય છે? આપણા શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. હવે આપણે આગળ જોઈએ ત્રીજો દાખલો.
ગણપતની પત્ની દરજીની દુકાનમાં કામ કરે છે. તેણે ટેબલ ક્લોથની ફરતે લેસની પટ્ટી લગાવવાની છે. તેણે 100 મીટર લેસ ખરીદી. હવે ગણપતની જે પત્ની છે તે દરજીને ત્યાં કામ કરે છે અને એને શું કરવાનું છે, ટેબલ ક્લોથ. હવે આપણે આપણા ઘરમાં જોઈએ છે કે ટેબલ પાથરેલું હોય તો ટેબલની ફરતે જે ક્લોથ હોય એની ફરતે શું કરે છે, એડીએ ડિઝાઇનવાળી પટ્ટી એટલે કે લેસ લગાવવાની છે. તમે તમારી મમ્મીની સાડીમાં જોઈ હશે કેવી સરસ મજાની કોર્નર જે હોય સાડીની એની પર લેસ લાગેલી હોય છે, બરાબર. એ લેસ આપણે દરેક જણા જોઈએ જ છીએ, બરાબર. તો એવી લેસ એ શું કરે છે, ટેબલ ક્લોથ જે છે ટેબલનું ઉપર પાથરવાનું જે કપડું છે એની ઉપર લગાવવા માંગે છે અને એના માટે એને 100 મીટર લેસ ખરીદી. આગળ જુઓ, નીચે આપેલ ટેબલ ક્લોથનું ચિત્ર જોઈને કહો કે એક ટેબલ ક્લોથની ફરતે લગાવવા કેટલી લેસ જોઈશે. હવે અહીંયા ગાડી તમને ટેબલ ક્લોથનું ચિત્ર આપેલું છે. આ રીતે તમને ટેબલ ક્લોથ આપેલું છે. આ બાજુનું માપ છે 1 મીટર 50 સેમી. આ પણ કેટલું છે, 1 મીટર 50 સેમી. આ કેટલું માપ છે, 50 સેમી. અને આ બાજુ કેટલું છે, 50 સેમી, બરાબર. હવે આ 50 સેમી અને 50 સેમી કેટલા થશે, 100 સેમી. કેટલા થશે, 100 સેમી. હવે અહીંયા ગાડી 1 મીટર છે, જો શું લખેલું છે, 1 મીટર 50 સેમી. હવે આપણને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેમી. 1 મીટર બરાબર કેટલા થશે, 100 સેમી. તો અહીંયા કેટલા થશે, 100 સેમી પ્લસ 50 સેમી. હવે 100 વત્તા 50 બરાબર કેટલું થયું, 150 સેમી. એવી જ રીતે અહીંયા પણ 1 મીટર 50 સેમી છે એટલે કેટલા થશે, 150 સેમી. હવે 150 સેમી કેટલા થશે, 300 સેમી. કેટલું થશે, 300 સેમી. એટલે ટોટલ ટેબલ ક્લોથની હર્ડની લંબાઈ કેટલી થશે, 400 સેમી. એટલે આ જે ફરતે જે લેસ લગાવવાની છે એની ટોટલ લંબાઈ કેટલી થઈ ગઈ, 400 સેમી. હવે એને કેટલા મીટર ખરીદી છે લેસ, તો એને 100 મીટર લેસ ખરીદી છે. કેટલા મીટર, 100 મીટર. હવે આપણને ખબર છે કે 100 સેમી બરાબર 1 મીટર, તો 400 સેમી, આ છે ને 400 સેમી બરાબર 4 મીટર, બરાબર. તો એને આ ક્લોથ ની ફરતે એ કરવા માટે કેટલા મીટર જોઈશે, 4 મીટર. ક્લોથ ની ફરતે એને શું કરવાનું છે, લેસ લગાવવા માટે એને ટોટલ 4 મીટર લેસ ની જરૂર પડશે. જ્યારે એને કેટલી લેસ ખરીદી છે, 100 મીટર. હવે 100 મીટર માંથી 4 મીટર બાદ કરીએ તો કેટલા મીટર બાકી રહે, 96 મીટર હજુ પણ એની પાસે લેસ બાકી રહે. આવા 3 ટેબલ ક્લોથની ફરતે લગાવવા કેટલી લેસ જોઈએ. હવે 1 ટેબલ ક્લોથની ફરતે લેસ લગાવવા એને 4 મીટર જોઈએ, તો એવા કેટલા ટેબલ ક્લોથ ફરતે લગાવવાનું છે, તો કે 3. તો 4 × 3 = 12 મીટર. તો ટોટલ એને 3 ટેબલ ક્લોથની ફરતે લેસ લગાવવા માટે કુલ 12 મીટર લેસની જરૂર પડશે. હવે સેલમાં કેટલી લેસ બાકી રહે, હવે એને 12 મીટર લેસ કાપી લીધી, એની પાસે કેટલી લેસ હતી, 100 મીટર. એને 3 ટેબલ ક્લોથની ફરતે લેસ લગાવી એટલે 12 મીટર લેસ એને જરૂર પડી. હવે આપણી એની પાસે કુલ હતી 100, એને 12 મીટર લેસ વાપરી, હવે એની પાસે કેટલી બાકી રહી, તો કે 100 મીટર માઇનસ 12 મીટર, 10 9 0 0. 9 માંથી 1 જાય તો 8, 10 માંથી 2 જાય તો 8, એટલે એની પાસે હજુ પણ 88 મીટર લેસ બાકી રહી.
કેટલી બાકી રહી 88 મીટર લેસ બાકી રહી ત્યાંથી મિત્રો આજે બસ આટલું જ નવા વિડિયો સાથે ફરી મળીશું